નમસ્કાર, હું છું સુરતના જહાંગીરપુરા વિસ્તારના રોઝ ગાર્ડનની અંદર. ખૂબ મજાની ગ્રીનરી છે, એટલા માટે કદાચ અઠવાડિયાની અંદર 2-4 વખત હું બાળકોને લઈને બપોર પછીના સમયે અહીંયા રમાડવા માટે આવતી હોય. મારી સાથે અસંખ્ય વૃદ્ધો, અસંખ્ય વડીલો, અસંખ્ય યુવાનો અને અસંખ્ય બાળકો અહીંયા આવતા હોય અને આ પ્રકૃતિના સાનિધ્યની અંદર એનો નિજાનંદ માણતા હોય. આજે કંઈક એવી ઘટના બની, એમ તો જોકે રોજ કંઈક ને કંઈક લોકો હોય એ મને પ્રેરણા આપી જતા હોય. કોઈ બાળક હોય એની પાસેથી મને કંઈક શીખવા મળતું હોય, કોઈ વૃદ્ધ હોય એની પાસેથી મને કંઈક શીખવા મળતું હોય, પણ આજે એક ખૂબ મજાની ઘટના બની. અહીંયા એક રાઉન્ડ તમે પૂરો કરો ચાલવાનો, એટલે 700-800 મીટર રાઉન્ડ થાય. મેં 10 રાઉન્ડ માર્યા અને મારી સાથે એક દાદા હતા, એણે 6-7 રાઉન્ડ પૂરા કર્યા. એ દાદાની વિશેષતા કંઈક એવી હતી કે ભગવાને કદાચ એના પગની અંદર કોઈ ખામી આપી હતી અને પગ એનો લંગડાતો હતો, અને તેમ છતાંય તે એ ચાલતા હતા. એટલે રસ્તામાં જ્યાં પણ એમનો અને મારો ભેટો થાય તો અમે એકબીજાની સામે હસીએ. એ દાદા જ્યારે ચાલતા ચાલતા એક બાંકડાની પાસે પહોંચે, એટલે બાંકડા ઉપર બેઠેલા એક દાદા હતા એ એની ઉપર હસે. તેમ છતાંય પેલા દાદા હતા જે મારી સાથે ચાલતા હતા એ એની વાતમાં બિલકુલ ધ્યાન ના આપે, અને તેમ છતાં એનું ચાલવાનું છે એ ચાલુ રાખે. થોડી વાર થઈ, એ દાદાનું ચાલવાનું પૂરું થયું અને એ શાંતિથી બેઠા, પાણી પીધું, ત્યારે પેલા દાદા હતા એમને હળવેકથી કહ્યું કે હું ચાલતો તો ત્યારે તમે કોઈ બાબત પર હસતા હતા, મારી કોઈ વાત હતી? આટલું વિનમ્રતાથી કહ્યું એટલે પેલા દાદાએ એવું કહ્યું કે હા, તમારી જ વાત હતી. મને આમ એવો વિચાર આવ્યો કે એક તો તમારો પગ કામ નથી કરતો, ભગવાને એટલી બધી તમને શક્તિ નથી આપી, અને કદાચ તમારી ઉંમર પણ 80-85 વર્ષની હશે, તો શા માટે ચાલો છો? આટલો બધો શ્રમ ક્યાં શા માટે કરો છો? હું જો અહીંયા રોજ આવું છું અને શાંતિથી બેસું છું, સૌને જોઉં છું અને શાંતિથી ઘરે ચાલ્યો જાઉં છું. એ દાદાએ ખૂબ સરસ જવાબ આપ્યો કે ચાલવું એ મારા માટે સ્વાસ્થ્યનું એક કામ કરે છે, અને 85 વર્ષની ઉંમરે આ 24 કલાકની અંદર મારે એક પણ ટીકડીની જરૂર નથી પડતી. હું ચાલું છું, મારો નિજાનંદ માટે ચાલું છું, અને હું ચાલું છું તો એના બદલામાં મને સ્વાસ્થ્યના ઘણા લાભ મળે છે. કદાચ બીપી હતું એ પણ ધીરે ધીરે ઓછું થઈ ગયું, માઇન્ડની અંદર થોડુંક સ્ટ્રેસ લેવલ હતું એ પણ ધીરે ધીરે ઓછું થઈ ગયું, ને અહીંયા કુદરતના સાનિધ્યની અંદર મને ચાલવાની ખૂબ મજા આવે છે અને હું મારા માટે ચાલું છું. આ ઉંમરે મારે કદાચ કોઈને દેખાડવા માટે કે પતલું થવા માટે બિલકુલ ચાલવું નથી પડતું. ત્યારે પેલા દાદા હતા એમને ખૂબ સરસ જવાબ આપ્યો ને, એટલે દાદાને એવું થયું કે તો મારે તમારી વાત ઉપર પ્રેરણા લાવવી જોઈએ, મારે તમારી ઉપર આ વાતથી હસવું ન જોઈએ, કારણ કે આ શરીરની અંદર અને હજુ 65 વર્ષે પહોંચ્યો છું, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે અને અનેકવિધ ગણી શકાય એવી 5-7 બીમારીઓ છે કે જેના લીધે મને અહીંયા પ્રકૃતિના ખોળામાં આવવું ગમે છે, પણ તમારી આ વાતથી પ્રેરણા લઈને આવતીકાલે તમારી સાથે હું પણ ચાલવાની તૈયારી કરીશ, શક્ય હશે તો એક રાઉન્ડ મારીશ, પછી બીજા દિવસે બીજો, ત્રીજા દિવસે 2, પછી 5, એવી રીતે હું થોડો થોડો વધારતો જઈશ, પણ તમારી વાત ઉપર મારે હસવું ન જોઈએ. કહેવાનો તાત્પર્ય કે આપણી આસપાસ પણ ઘણા આવા લોકો હોય છે કે જેને ભગવાને એના જીવનની અંદર કોઈ ને કોઈ ખામી મૂકી હોય, અથવા તો એવા વ્યક્તિઓ કોઈ કામની શરૂઆત કરતા હોય, એના નિજાનંદની અંદર રહેતા હોય, ત્યારે આ દુનિયા એની ઉપર હસવાનું કામ કરે છે, નહીં કે એના ઉપરથી પ્રેરણા લે છે. જો એ વ્યક્તિ છે એ પણ અહીંયા આટલા બધા પ્રકૃતિની વચ્ચે ખુશ રહી શકતી હોય, ભગવાને એને અપંગ પગ આપ્યો છે તેમ છતાંય તે સરસ રીતે ચાલી શકતી હોય, પોતાના સ્વાસ્થ્ય છે એને સારું રાખી શકતી હોય, તો આપણી જેવા અને સરસ મજાના અંગો આપ્યા હોય એવા વ્યક્તિઓએ એવી વ્યક્તિ ઉપર ક્યારેય હસવું ન જોઈએ, એની ઉપરથી પ્રેરણા લેવી જોઈએ. બની શકે કે આ ચાલવાની એક વાત હોય, આવી તો હજારો વાત હોય, કોઈ સંગીત શીખતું હોય, કોઈ તબલા વગાડતું હોય, તો આવી ઘણી નાની મોટી એવી વાત હોય કે જેની ઉપર આપણે એને હસી કાઢતા હોય, આપણને એવું થતું હોય કે આ શું કરી લેશે. દરેક વ્યક્તિ કે દુનિયાને બતાવવા માટે જ કોઈ કામ ન કરતી હોય, પોતાના સ્વાર્થ માટે પણ કામ ન કરતી હોય, ઘણી વખત બનતું હોય કે એમાંથી એને નિજાનંદ મળતો હોય, બનતું હોય કે પ્રકૃતિના ખોળે એને આનંદ મળતો હોય, તો આવા અસંખ્ય વ્યક્તિઓ આપણી પાસે છે, આપણી આસપાસ છે, આપણી ઘરની અંદર છે. એવા વ્યક્તિઓના જીવન ઉપરથી આપણે કંઈક ને કંઈક પ્રેરણા લેવી જોઈએ, નહીં કે એની ઉપર હસવું જોઈએ. આવી અનેકવિધ ઘટનાઓ આપણી આસપાસ બનતી હશે, થોડું ઝીણવટપૂર્વું તમે ધ્યાન આપશો ને એટલે તમને પણ સમજાશે કે આ વાતથી તમને પણ પ્રેરણા મળે છે. એ વ્યક્તિનો કદાચ પગ કામ નથી કરતો, પણ એ વ્યક્તિનું મન છે એ ખૂબ મજબૂત છે, અને એટલા માટે તે 700 મીટરનો એક રાઉન્ડ એવા 6-7 રાઉન્ડ 85 વર્ષની ઉંમરે મારી શકે છે. આવા વ્યક્તિઓને પીઠ થાબડીને કોંગ્રેચ્યુલેશન્સ કહેવું જોઈએ, નહીં કે એની ઉપર હસવું જોઈએ. અંકિતાની વાત.